ભીંડી એનું બાળકો આપણે પુનરાવર્તન જે છેલ્લું છે પુનરાવર્તન બે એમાં આપણે પ્રશ્ન નંબર ત્રણ આવ્યો તો બાળકો એ ખાલી હું તમને અત્યારે સમજાવી દઉં છું પછી આપણે કરશું અત્યારે હવે આપણે પુનરાવર્તન કરવાનું છે એક થી ચાર પાઠનું તો બાળકો તમે આ બધું નોટમાં લખજો પેલા જે પુનરાવર્તન બે છે એનો પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ અનુસાર લખીએ તો યહ લડકા હે તો એમાં આપણને કીધું છે યહ લડકી હે વહ રાજા હે તો વહ રાની હે આમાં પુલિંગમાંથી સ્ત્રીલિંગમાં બદલવાનું છે વહ યહ શિક્ષિકા હે તો યહ શિક્ષક હે વહ લેખક હે તો વહ લેખિકા હે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ વાક્યમાં પ્રયોગ કીજીએ યહ તિતલી હે કા એક વચનમાંથી આપણે બહુવચન કરવાનું છે એ તિતલિયા હે વહ મછલી હે તો વહ મછલિયા હે વહ યહ લડકી હે તો યહ લડકિયા હે યહ બિલ્લી હે તો યહ બિલ્લિયા હે વહ ઘોડા હે વહ ઘોડા હે હવે પ્રશ્ન નંબર પાંચ સહી વિકલ્પ પસંદ કરીને વાક્ય લખીએ આપણને બે ખાલી જગ્યા કૌંસમાં આપી છે એમાંથી એક આપણે પસંદ કરવાનું છે યહ તિતલિયા હે એમાં ખાલી જગ્યા તિતલિયા હે તો એમાં તિતલિયા છે બહુવચન છે એટલે એ શબ્દ આવશે બાળકો બીજી ખાલી ખાલી જગ્યા તુમ્હારા ફૂલ હે તેમાં શું લખશો વહ તુમ્હારા ફૂલ હે ખાલી જગ્યા કિસાન હે મેં કિસાન યહ પાઠશાલા હે ખાલી જગ્યા કહી છાત્રે પડતે હે તો યહ પાઠશાલા હે ખાલી જગ્યા હું આવશે ઇસમે કઈ છાત્રા પડતે હે પાંચમી ખાલી જગ્યા કિસાન ખાલી જગ્યા કરતા હે તો કોણ કે ગયા તો એમાં આવશે કિસાન ક્યાં કરતા હે છઠ્ઠી ખાલી જગ્યા ખાલી જગ્યા લડકે ને મુજે લડ્ડુ દિયા તો ખાલી જગ્યામાં આવશે ઉસ લડકે ને મુજે લડ્ડુ દિયા તો બાળકો આ ત્રણ પ્રશ્ન છે ત્રીજો ચોથો અને પાંચમો આને હું તમને પીડીએફ મોકલી દઈશ અત્યારે આપણે પુનરાવર્તન કરીએ છીએ એક થી ચાર પાઠનું તો બાળકો તમે તમારી પાકી બુક કાઢો અને હું જે કરાવું છું એ તમે કરો હાથમાં પુસ્તક અને પેન્સિલ લ્યો તો પહેલા આપણે નહીં રાહ છે એમાંથી આપણે એમ કીધું છે કે પહોંચાડીએ પડીએ ઓર બોલીએ તો જે હું શબ્દ લખું છું એ બાળકો આપણે શેમાં લખવાના છે એનું આપણે હિન્દીમાં લખું છું જે શબ્દ આપણે આ હિન્દીમાં છે એનું આપણે ગુજરાતી કરશું
ડમરું કે ડમરું ઠઠેરા એટલે કંસારો બંદર તો વાંધો મૂળાક્ષરો જે લખું છું તમારે હિન્દી આપણે લખવાનું છે. પેલું છે જો અભ્યાસ છ છે એમાં ક
ગિનતી એટલે કે સંખ્યા કરીએ છીએ. તો ધ્યાન રાખો, એક થી વીસ સંખ્યા ગિનતીમાં એટલે કે ગિનતી, એક થી વીસ ગિનતી આપણે લખીએ છીએ. તો પાંચ તો ત્રણ છે ગિનતી, એક થી વીસ
શબ્દ વાપરશું યહ અને દૂર હોય તો શું વાપરશું તે. દાખલા તરીકે અહીં મારી બાજુમાં ખુરશી છે તો હું કહીશ વહ ખુરશી હે. પણ છે ઝાડ દૂર છે તો હું કહીશ વહ પેડ હે. એટલે બાજુમાં આવ્યો હોય એને યહ શબ્દ વાપરવાનો, દૂર હોય તો વહ વાપરવાનો. પછી એક વચન ને બહુવચન જો વાપરો, એક વચન માં યહ આવશે એ નજીક માટે તે, અને બહુવચન માં એ શું આવશે એ નજીક માં શું આવશે એક વચન માં યહ અને બહુવચન માં એ એટલે કે તેઓ. પછી વહ એટલે દૂર છે એની માટે એક વચન માં વહ વાપરશું, નજીક છે એની માટે વહ એક વચન માટે, અને બહુવચન માટે વે વાપરશું. વે એક થી વધારે સંખ્યાઓ એક થી વધારે હોય એની માટે આપણે વે શબ્દ વાપરશું. પણ દૂર હોય નજીક હોય તો એ. એની પછી વહ કૌવા હે તો કે તે કાગડો છે. પછી મે જો મે એટલે હું, હમ એટલે અમે, તું એટલે તમે, અને આ એટલે આપણાથી મોટા હોય અને ધોધો હોય ડોક્ટર હોય વકીલ હોય એને આપણે આ કહીએ છીએ, આપણાથી મોટા હોય. મે એટલે હું, હમ એટલે અમે, તું એટલે તમે, અને આ એટલે આ આપણે માનવાચક શબ્દ છે. હવે આપણે ચોથો પાઠ છે અપને બારે મે. હવે અપને બારે મે એટલે શું થાય છે બાળકો, તમારો પોતાનો પરિચય આપવાનો છે, તમારા પોતાના વિશે લખવાનું છે. તો આપણે આ પાઠ આપણે કયો છે કે મેરા નામ, તો જે તમારું નામ હોય તે લખવાનું. મેં ખાલી જગ્યા કક્ષા મેં પડતી હું તો કે મેં ચોથી કક્ષા મેં પડતી હું. મેં ભાવનગર નામક શહેર મેં રહેતી હું. મેરા પિતા કા નામ, તમારા પપ્પાનું નામ, મેરી માં કા નામ, મેરા ભાઈ કા નામ, મેરી બહેન કા નામ, મેરી ચાચી કા નામ. મેં સુબહ એટલે તમે જયારે ઉઠતા હોય મેં સુબહ 6 વડે બજે ઉઠતી હું. મેં ખાલી જગ્યા બનના ચાહતી હું તો મેં ડાક્ટર બનના ચાહતી હું. આ તમારો તમારે પરિચય આપકે બારે મેં એટલે તમારો પરિચય તમારે પાકવો કરી લેવાનો. એની પછીનો સ્વાધ્યાયમાં છે જો બાળકો સહી જોડે બનાવીએ. આમાં તમારે શું કરવાનું છે, સહી જોડે બનાવી એમાં અ આપેલો હોય, વ આપ્યો હોય, પણ વચ્ચે શું લખવાનું, જવાબ જોડવાના નથી. તો એમાં એમ છે પિતા મેરી કે મેરે તો કે મેં શું આવે મેં
क्या खेलना अच्छा लगता है? तो मुझे खेलना अच्छा लगता है। अब एनी पछी नो प्रश्न छे, अपनी सखी के अपने दोस्त का परिचय कीजिए। अने छेले आपणे समझवानु छे पिता के पिता, पिताना पिता ने शुं कहेवाय? तो के दादा। पिता की माता दादी, पिता के छोटे भाई चाचा, पिता की बहन बुआ, माता के पिता नाना, माता की माता नानी, माता का भाई मामा, माता की बहन मौसी। तो बाळको आपणे अहीं પુનરાવર્તન 1-4 પાઠનું પૂરું થાય છે। તો તમારે જે મેં બધું કરાવ્યું એ તમને હોમવર્કમાં પાકી બુકમાં સરસ રીતના લખી અને પાકું કરી લેવાનું છે। થેન્ક યુ।